હિન્દુ ધર્મમાં શ્રાવણ માસને ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે શ્રાવણ મહિનો ભગવાન શિવને સમર્પિત છે આ મહિનામાં ભગવાન શિવની પૂજા અને શિવલિંગનો અભિષેક કરવાની વિશેષ વિધિ છે શાસ્ત્રોમાં કહેવાય છે કે શ્રાવણ મહિનામાં માત્ર એક બિલીપત્ર ચઢાવવાથી ભગવાન શિવને પ્રસન્ન કરી શકાય છે તે જ સમયે જ્યોતિષશાસ્ત્ર કહે છે કે શ્રાવણ દરમિયાન બિલીપત્રના છોડની પૂજા કરવી જોઈએ અને તેના પાંદડા ઘરના મંદિરમાં રાખવા જોઈએ આનાથી ઘણા ફાયદા થાય છે ઘરના મંદિરમાં બિલીપત્ર રાખવાની રીત શ્રાવણ પાંચ ઓગસ્ટથી શરૂ થઈને ત્રણ સપ્ટેમ્બરના રોજ સમાપ્ત થશે શ્રાવણના પ્રથમ દિવસે પાંચ ઓગસ્ટ અને સોમવારના રોજ ભગવાન શિવની પૂજા અને શિવલિંગ અભિષેક કર્યા બાદ બિલીપત્રના છોડની પણ પૂજા કરો બીલીપત્રના છોડની પૂજા કરવા માટે સફેદ ચંદન કલાવા દૂધ ઘી માટીનો દીવો વગેરે એક થાળીમાં એક દિવસ અગાઉથી લાવો આ પછી શ્રાવણના પહેલા દિવસે પૂજા દરમિયાન બિલીપત્રના છોડ ઉપર સફેદ ચંદન લગાવો ત્યારબાદ છોડને ત્રણ વાર કલાવા લપેટીને બાંધી દો ત્યારબાદ બીલીપત્રના છોડમાં દૂધ અથવા પાણી ચઢાવો આ પછી માટીના દીવામાં ઘી લગાવો અને ગોળ દીવો પ્રગટાવો ભગવાન શિવનો ધ્યાન કરો ત્યાર પછી બીલીપત્રના પાંચ પાંદડા જેમાં ત્રણ બીલીપત્રના પાન હોય તેને તોડી લો અને લાલ કપડામાં લપેટીને ઘરના મંદિરમાં રાખો દર સોમવારે પાંદડા બદલતા રહો ઘરના મંદિરમાં બિલીપત્ર રાખવાના ફાયદા જો તમે આ સમગ્ર શ્રાવણ દરમિયાન ભક્તિ સાથે કરશો તો તમને ભગવાન શિવની કૃપા પ્રાપ્ત થશે તમને ભગવાન શિવના આશીર્વાદ અને સહયોગ મળશે બિલીપત્રના પાનમાં માતા લક્ષ્મીનો વાસ માનવામાં આવે છે આવી સ્થિતિમાં મંદિરમાં બિલીપત્ર રાખવાથી ઘરની આર્થિક સ્થિતિમાં પણ સુધારો થશે